સમાચારમાં વધુ વાત કરીએ તો વલભીપુરની જનતાનું જીવન જરૂરિયાત પાણી એક વર્ષથી ગટરમાં અને રોડ પર વહી જાય છે અને દુકાનોની આગળના ભાગમાં પાણી ભરાયેલા રહે છે અને મચ્છર ખૂબ જ થાય છે. ત્યારે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા સહિયો રોગો ફેલાય તે પહેલાં પાણીની લાઇનમાં ભંગાણને રિપેરિંગ કરી આપવા વિનંતી. વલભીપુર ભાવનગર હાઈવે રોડ પર પાસે રન્નાદે રેસ્ટોરન્ટની બાજુમાં ભગવતી ટ્રાવેલ્સ ઓફિસની સામે અમન મોબાઈલની બાજુમાં એક વર્ષથી પાણીની લાઇનમાં ભંગાણ હોવાથી નગરપાલિકાના સત્તા અધિકારીઓને મૌખિક રજૂઆત વારંવાર કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો હલ થયેલ નથી. તાકીદે પગલાં નહીં ભરાય તો ઉચ્ચ અધિકારીઓએ લેખિત મૌખિકમાં રજૂઆતો કરવામાં આવશે તેમજ વલભીપુરની બહેર જનતાએ ચીમકી ઉચ્ચારી હતી. વાત કરીએ સમાચારમાં હાલ વધુ તો વલભીપુરની જનતાનું જીવન એટલે કે જરૂરિયાત માટેનું પાણી એક વર્ષથી ગટરમાં રોડ પર વહી જતું જોવા મળ્યું હતું. દુકાનોની આગળના ભાગમાં પાણી ભરાયેલા રહ્યા છે અને મચ્છરજન્ય રોગો જેમ કે ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવી અસહ્ય રોગો ફેલાય તે પહેલાં પાણીની લાઇનમાં ભંગાણનું રિપેરિંગ કરવા માટે સમગ્ર માનવ જનતાની માંગ ઉઠી હતી. વલભીપુરથી ધર્મેન્દ્રસિંહ સોલંકીનો અહેવાલ, પાદરા 24. કિશુભાઈ, કેટલા સમયથી આ પાણી? લગભગ એક વર્ષથી આ કન્ટિન્યુ પાણી નીકળે છે. કન્ટિન્યુ ફરિયાદ કરેલી છે, નગરપાલિકાને કરેલી છે, પાણી પુરવઠાને કરેલી છે, કોઈએ પણ અહીં જવાબદારી લીધી જ નથી. હજી સુધી એને સારું કરેલ નથી. નગર સમક્ષ લાવીને બતાવેલું છે કે પાણી નીકળે છે, આનો નિવાડો લાવો. દુકાન ની આગળ છે, રણાજી ની બાજુમાં ભગવતી ટ્રાવેલ છે ત્યાં અને અમલ મોબાઈલ ની બાજુમાં. ઓકે.